दर्शक मित्रों नमस्कार। आपने विविध विषयों पर आ चैनल में बात करवामां आवे छे। आज अहीं विख्यात जादूगर मोहम्मद छेलनी वात करी छे। गोहिलवाड़नी धरती ऊपर थई गयेला आ एक जादूगरनी अनोखी वात छे। काठियावाड़नी धरतीए मात्र सूरा संत अने वीरलाओ ज नथी आप्या, પણ વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ, કવિઓ, લેખકો અને કેલાલ જેવા જાદુગરને પણ આપ્યા છે। મોહમ્મદ છેલનો જન્મ ગઢડા સ્વામીના પાસેના નિંગાળા ગામમાં ઈસવીસન 1850માં થયો હતો, જેમનું પૂરું નામ હતું મોહમ્મદ મિયાં બાવા મિયાં સૈયદ, જેની માતાનું નામ જીવીબાઈ અને પત્નીનું નામ તેજબાઈ હતું। છેલ તો તેમને પોરબંદરના મહારાણાએ આપેલ ઇલકાબ હતો, મોહમ્મદ છેલ એથી એ નામથી ઓળખાતા હતા। મોહમ્મદ છેલને જૂનાગઢના જમિયલસા પીરના આશીર્વાદથી જાદુ વિદ્યા મળી હતી। એ 12 વર્ષની વયથી દાતારની બંદગી કરતા હતા। તેઓ 4 ભાઈઓ હતા, જે દુનિયાના મહાન જાદુગર હુડીનીના સમકાલીન હતા। તે ઊંચા, પાતળા અને પ્રભાવશાળી હતા। તેનો પોશાક રૂઆબદાર હતો, ચૂડીદાર સુરવાળ, ઉપર કશ્મી વાળું પાસાબંધી અંગરખું અને માથે મોટી આંટિયાળી પાઘડી પહેરતા હતા અને ખભા ઉપર જનોઈની જેમ એક પટ્ટો પહેરતા હતા, જે પટ્ટા ઉપર રૂપાના સિક્કા જડેલા, કેડે ભેટ વાળી હોય, કેડમાં જમૈયો પણ ઝૂલતો રહેતો, એવું મોહમ્મદભાઈ છેલનું દ્રશ્ય લોકોને દેખાતું હતું। મોટે ભાગે તો એ ફરતા જ રહેતા હતા, જ્યાં જ્યાં તક મળે ત્યાં પોતાની જાદુઈ કલા પીરસતા અને લોકોને મનોરંજન કરાવતા હતા। ઘણી વખત તો રેલવેના ડબ્બામાં જ જાદુ કરી મુસાફરોને અચંબામાં નાખી દેતા। મોહમ્મદ છેલનો આ એક નિયમ હતો કે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઊભા હોય અને જે થર્ડ ક્લાસના ડબ્બામાં વધુ ભીડ જોવે એમાં ચડી જાય અને ચાલતી ગાડીએ જ ખેલ બતાવતા જાય। એમ કહેવાય છે કે ટિકિટ ક્યારેય લેતા નહીં, અને જો ટીસી આવે તો એને પોતાની ખાલી મુઠ્ઠી બતાવી એ બંધ કરી અને ખોલવાનું કે ત્યાં તો એમાંથી ટિકિટ નીકળતી હતી। મોટા ભાગના મુસાફરો મોહમ્મદ છેલને પ્લેટફોર્મ ઉપર જેવા જોવે કે તરત જ એવા ખુશ થઈ જાય કે નક્કી આજ આપણને કોઈ નવો ખેલ પ્રયોગ જોવા મળશે। આપણને થાય કે ટ્રેનના ડબ્બામાં તો વળી કેવા ખેલ બતાવી શકાય, એમાં થોડી બધી સામગ્રી ને પોતાની કલાને છુપાવી શકાય એવા સાધનો હોય, પણ મોહમ્મદ છેલ એમાં એવા જાદુ કરતા કે એને બીજી કશી વસ્તુની જરૂર ન પડે। એ ડબ્બામાં મુસાફરો પાસેથી જુદી જુદી ચીજ વસ્તુ માંગે, કોઈની પાસેથી સિક્કો, દિવાસળી, તબખીરની ડબ્બી, સાચી ખોટી વીટી માંગે અને એક કપડાના ટુકડામાં નાખીને એને એટલી બધી ગાંઠો વાળીને બાંધી દે। આ રીતે બાંધેલી પોટલીમાં બધી વસ્તુ બરોબર છે ને એવી મુસાફરોને ખાતરી કરાવે અને દરેકને પાછી પોટલી આપે અને એ પોટલી દબાવી જોવે કે હા, આમાં આ બધી વસ્તુઓ છે। પછી એ પોટલી પોતાના ખોખામાં મૂકી દે અને છોડે એમાંથી એક પણ વસ્તુ ન નીકળે, એવું છે એમના જાદુમાં બનતું હતું। મોહમ્મદ છેલ પાછો કપડાનો ટુકડો ખંખેરે ત્યાં તો મુસાફરો આશ્ચર્ય પામી જાય। જેમ જેમ ગાડી આગળ વધતી જાય, બીજું સ્ટેશન આવે ત્યાં પાછો બીજો જાદુ બતાવે, અથવા બીજું સ્ટેશન આવે ત્યાં સુધી ગામ ગપાટા મારે અને ગાડી ધીમી પડે એટલે પાછો પેલો કપડાનો ટુકડો કાઢીને એની ગાંઠો વાળવા લાગે અને એ રીતે બાંધેલી ખાલી પોટલી કોઈ મુસાફર ઉપે ફેંકે ને કહેતા જાય, આમાંથી તમારી જે ચીજો હોય તે ઓળખીને લઈ જજો, હો એટલું કહી ચૂપચાપ ડબ્બામાંથી ઉતરી જાય અને જે મુસાફરોએ એ પોટલી છોડી
એમાં પોતપોતાની જે ચીજો હોય એ લઈ લે. એક દિવસ મહંમદ છેલ્લે એવો જાદુ બતાવ્યો કે ઘણા લોકો બેઠા હતા, એમાં એક વ્યક્તિએ સોનાની વીંટી પહેરી હતી. મહંમદ છેલ કહે, આપો તો. ત્યારે પેલા બિચારાએ તો ડરતા ડરતા વીંટી આપી. ત્યારે મહંમદ છેલે સૌની સામે વીંટી પોતાના મોઢામાં મૂકી અને ગળી ગયા. અને પછી બધાને મોં બતાવ્યું, જો મારા મોંમાં ક્યાંય કે સાઈડમાં છુપાવી નથી ને. બધાએ જોયું, વીંટી ક્યાંય નહોતી. ત્યારે બધાને વધુ નવાઈ લાગી કે હવે તો મહંમદ છેલ વીંટી કેવી રીતે બહાર કાઢશે. ત્યાં તો મહંમદ છેલે પેલાના હાથમાં ડુંગળીનો દડો આપ્યો અને કહ્યું કે જા આ લેતો જા અને સાંજે વાળુમાં આ ડુંગળીનો દડો ભાંગજે અને ખાજે, એમાંથી તારી વીંટી નીકળશે. પેલાને થયું કે આજ વીંટી ગઈ, આ તો જાદુગર ખોટા લફરા લણે છે, હવે શું કરવું. આની સાથે કઈ બાજવા થોડું બેસાય. પેલાનું મોં જોઈ મહંમદ છેલ કહે, એ લાવ મુંજાવમાં એ ડુંગળી અહીં તોડી જોઈએ. જેવી ડુંગળી કાપવામાં આવી ત્યાં તો ડુંગળીમાંથી એ વીંટી નીકળી પડી. તે બધા જ નવાઈ પામી ગયા. મહંમદ છેલની જાદુગર તરીકેની એક વિશેષતા એ હતી કે ક્યારેય કોઈ મંડપમાં હોલમાં જાદુના ખેલ કરતા નહીં, પણ હરતા ફરતા જ જાહેર સ્થળોએ જાદુ બતાવતા હતા. કદી કોઈ ફી કે રકમ લેતા નહીં અને એમ ને એમ પ્રજાનું મનોરંજન કરતા હતા. મહંમદ છેલ બાળકોને જોવે ત્યાં તો એ રાજીના રેડ થઈ જતા હતા અને બાળકોને કહે, બોલો તમારે સિંગ રેવડી ખાવી છે? છોકરાઓ કે હા હા હા, અમારે સિંગ રેવડી ખાવી છે. તો તરત જ મહંમદ છેલ પોતાની દાઢીમાં હાથ નાખીને તેમાંથી મુઠ્ઠી ભરીને રેવડી કાઢીને બાળકોને આપતા એવું પણ કેટલાકે એ સમયમાં નજરે જોયું હતું. કોઈ વખત મહંમદ છેલ જોડેલા એન્જિનના ડબ્બા પણ છોડાવી નાખતા હતા. એવું પણ કહેવાય છે કે મહંમદ છેલે જાદુ વિદ્યાનો દુરુપયોગ કરતા કોઈ સાધુએ એની જાદુની કળાને નષ્ટ કરી દીધી, પછી ક્યારે જાદુ બતાવી શક્યા નહીં. મહંમદ છેલ એ અનેક દેશોની મુસાફરી કરી હતી, ત્યાં પોતાની વિદ્યા અને જાદુ બતાવ્યા હતા. મહંમદ છેલને એક દીકરા હતા જેનું નામ હતું દાદા મિયા, જે ભાવનગર રહેતા હતા અને પિતાને પગલે બહુ આગ્રહ કરતા એણે મહંમદ છેલે જાદુ વિદ્યા શીખવી. પરંતુ દાતાર બાપુ પાસે તેમણે માંગેલું કે હું જગતનો મહાન જાદુગર બનું પણ મારી બરોબરી કોઈ જ કરી શકે નહીં. પણ છતાં પોતાના પુત્રને જાદુ વિદ્યા શીખવતા એ દીકરો મૂંગો થઈ ગયો હતો. કારણ કે દાતાર બાપુએ વચન આપેલું કે તું બીજા કોઈને આ વિદ્યા શીખવીશ તો એ મૂંગો થઈ જશે. મહંમદ છેલનું મકાન બોટાદમાં સિપાઈવાડામાં રાંગળીમાં હતું અને નિંગાળામાં મેઇન રોડ ઉપર મકાન હતું. મહંમદ છેલનું ઈસવીસન 1925માં હૃદય રોગના હુમલાથી અવસાન થયું, જેની ખબર નિંગાળામાં આવેલી છે. મહંમદ છેલના છેલ્લા વારસદાર બચુ મિયા અલી મિયા સૈયદ હતા, જે ભાવનગર સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા. તો આ કાઠિયાવાડની ધરતી ઉપર મહંમદ છેલ થી માંડી વિશ્વ વિખ્યાત કેલાલ સુધીના જાદુગરો થયા છે અને હજુ આજની તારીખે પણ એના જાદુ અકળ અને ન કોઈ કળી શકે જાણી શકે એવા રહ્યા છે. તો ભવિષ્યમાં ક્યારે હવે આવા બીજા જાદુગર વિશે પણ વાત કરશું. તો અહીં આપણે વિરામ લઈએ.